વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 માં ગણિત વિષયની અંદર જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ આધારિત પ્રકરણ 6 જે તમે ધોરણ 3 ની અંદર ભણી ચૂક્યા છો બરાબર ધોરણ 3 ની અંદર આપણે છઠ્ઠું પ્રકરણ ભણ્યા હતા આપો અને લો ધોરણ 3 ની અંદર આપણું પ્રકરણ હતું તેનું આપણે શું કરવાના છીએ આજે સૌપ્રથમ પુનરાવર્તન જોઈશું કે એની અંદર આપણે સરવાળા બાદબાકી જોયા હતા ખૂટતી સંખ્યાઓ કેવી રીતે મેળવવી એ વિગત પણ સમજ્યા હતા તેમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું કે ગોળમાં ગણતરી કરી જવાબ લખો બરાબર કે અહીં આપણે સંખ્યા આપેલી છે કેટલીક સંખ્યા ખાલી છે નિશાનીઓ પણ આપેલી છે તો ખૂટતી સંખ્યા આપણે મેળવવાની છે તો અહીં છે 70 ઓછા 22 બરાબર ખાલી જગ્યા અહીં શું છે 70 ઓછા 22 બરાબર ખાલી જગ્યા તો આપણે શું કરીશું 70 ઓછા 22 હવે એકમના સ્થાનમાં 0 અને 2 તો 0 માંથી 2 બાદ થાય નહીં એટલે આપણે ઉપર લઈશું 10 કો તો એ 10 કો આપણે ક્યાંથી લીધો 7 ઉપરથી તો 7 માંથી 1 બાદ કરી ઉપર મૂક્યા 6 હવે બાદબાકી કરીએ તો 10 માંથી 2 જાય તો 8 અને 6 માંથી 2 જાય તો 4 એટલે કે 70 ઓછા 22 કરતા જવાબ શું મળ્યો આપણને 48 મળ્યો ત્યાર પછી છે 85 વત્તા 22 બરાબર ખાલી જગ્યા બીજી સંખ્યા શું છે આપણી 85 વત્તા 22 બરાબર ખાલી જગ્યા તો આપણે અહીં સરવાળો કરીશું કે 85 વત્તા 22 5 ને 2 7 8 ને 2 કેટલા થાય 10 તો જવાબ શું મળે 85 વત્તા 22 નો જવાબ 107 મળ્યો બરાબર એ જ પ્રમાણે આપણે બાજુમાં બીજી એક રકમ આપેલી છે તેની પણ ગણતરી કરી જવાબ મેળવી બરાબર તો બીજી સંખ્યા આપણને શું આપી છે બીજા નંબરમાં 50 વત્તા ખાલી જગ્યા બરાબર 65 અને 75 ઓછા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો હવે આપણે આગળના દાખલાની અંદર તો આ વચ્ચે જે સરવાળો અને બાદબાકીની કોમન જે સંખ્યા હતી એ આપેલી હતી પણ અહીંયા તો આ વચ્ચેની સંખ્યા જ ખાલી છે તો હવે શું કરીશું તો હવે એક નિયમો આપણે યાદ કરવાના છે કે ધોરણ 3 ની અંદર આપણે સરવાળા અને બાદબાકી માટે કેટલાક નિયમો શીખ્યા હતા જેમાં આપણે સરવાળા માટેનો નિયમ સૌપ્રથમ યાદ કરીએ બરાબર સરવાળા માટેના નિયમો સમજ્યા હતા કે વચ્ચેની સંખ્યા ખાલી હોય બરાબર વચ્ચેની સંખ્યા ખાલી હોય નિશાની સરવાળાની હોય તો આપેલી બે સંખ્યાની આપણે કરીશું બાદબાકી ફરી નિયમ યાદ કરો વચ્ચેની સંખ્યા ખાલી હોય નિશાની સરવાળાની હોય તો આપેલી બે સંખ્યાની કરીશું બાદબાકી હવે બાદબાકી કરવા માટે શું કરવું પડે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે એટલે કે જવાબમાંથી સંખ્યા બાદ કરીશું તો 65 ઓછા 50 તો 5 માંથી 0 જાય તો 5 અને 6 માંથી 5 જાય તો 1 તો આપણને વચ્ચે સંખ્યા શું મળી 15 મળી બરાબર વચ્ચેની કોમન સંખ્યા 15 મળી હવે આપણે જો આપણું સમીકરણ આપણું સાચું છે કે ખોટું તો 50 વત્તા 15 કરતા જવાબ 65 થાય એટલે કે 0 માં 5 ઉમેરતા 5 અને 5 ને 1 6 બરાબર હવે આપણને વચ્ચેની સંખ્યા મળી એટલે કે આપણે જે આ બાદબાકીનું જે સમીકરણ છે એને સોલ્વ કરીશું કે 75 ઓછા 15 બરાબર ખાલી જગ્યા શું છે 75 ઓછા 15 બરાબર ખાલી જગ્યા તો 75 માંથી 15 બાદ કરીશું તો 5 માંથી 5 જાય તો 0 7 માંથી 1 જાય તો 6 તો જવાબ શું મળ્યો આપણને 60 મળ્યો બરાબર તો આ પ્રમાણે આપણે ખૂટતી સંખ્યા
આપણે સરવાળા અને બાદબાકી સમજી શકીએ છીએ। આપણે આગળ એક પ્રશ્ન બીજો સમજીએ એ પહેલા તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, બરાબર। હવે આપણે જોઈએ આગળ બીજો પ્રશ્ન કે નીચેના દાખલા ગણો। નીચેના દાખલા ગણો। હવે આની અંદર આપણે શું કરીશું, બાદબાકી કરીશું। બે અંકવાળી બાદબાકી અને ત્રણ અંકવાળી બાદબાકી। તો આપણે જોઈએ કે 27 ઓછા 235 ઓછા 126 અને 980 ઓછા 180, બરાબર। તો બાદબાકી માટેના આપણે આ ત્રણ દાખલા જોઈશું, જેમાં સૌથી પહેલા જોઈએ 27 ઓછા 9। હવે અહીં 7 અને 9 માં 7 નાના છે, માટે 9 બાદ ન થાય, એટલે આપણે ઉપર લઈશું 10। એ 10 કો લીધો 2 ઉપરથી, એટલે 2 માંથી 1 બાદ કરી પર 1 મૂકીશું। હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો આ 10 ને 7 કેટલા થાય, 17। તો એ 17 માંથી આપણે 9 બાદ કરીશું, તો 17 માંથી 9 જાય તો કેટલા બાકી રહે, 8 બાકી રહે, બરાબર। અને 1 ના નીચે દશકના સ્થાનમાં કોઈ સંખ્યા નથી, એટલે કે ત્યાં 0, 1 માંથી 0 જાય તો 1। દાખલો જવાબ શું મળ્યો, જવાબ બરાબર 18। બીજો દાખલો જોઈએ કે 235 ઓછા 126 માં એકમના સ્થાનમાં 5 અને 6 આપેલા છે, તો 5 માંથી 6 જશે નહીં, તો ફરી આપણે ઉપર 10 કો લઈશું। એ 10 કો આપણે 3 માંથી લીધો, એટલે કે 3 માંથી 1 બાદ કરી આપણે 2 મૂકીશું, બરાબર। હવે ગણતરીની શરૂઆત કરીએ તો આ 10 અને 5 કેટલા થશે, 15। 15 માંથી આપણે 9 બાદ કરીશું, તો 15 માંથી 6 બાદ કરીશું, તો 15 માંથી 6 જાય તો 9 બાકી રહે, 2 માંથી 2 જાય તો 0 અને 2 માંથી 1 જાય તો 1, તો શું જવાબ રહ્યો, 109। અને દાખલાની અંતે આપણે જવાબ કરીને ફરજિયાત લખવાની આદત પાડવાની રહેશે। ત્રીજા નંબરનો દાખલો છે 980 ઓછા 180, તો એકમમાં સ્થાનમાં 0, તો 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 8 જાય તો 0, 9 માંથી 1 જાય તો 8, તો જવાબ મળ્યો આપણને 800, તો જવાબ બરાબર 800 થાય। તો આપણે આ બાદબાકીના દાખલા આ પ્રમાણે જોયા। હવે આપણે જોઈશું આગળ બીજી એક વસ્તુ, જેમાં આપણે ગણતરી કર્યા પછી તાળો કેવી રીતે મેળવવો। બાદ બાકી કરી જવાબ ચકાસો। આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે અને ત્યાર પછી એના જવાબની પણ આપણે ચકાસણી કરવાની છે। તો આપણે એનો સૌપ્રથમ એક દાખલો ગણીશું, જેમાં રકમ છે 342 ઓછા 135। 342 ઓછા 135, હવે આપણે 2 માંથી 5 બાદ થાય નહીં, એટલે કે આપણે ઉપર લઈશું 10। એ 10 કો લીધો 4 ઉપરથી, તો 4 માંથી 1 બાદ કરી મૂક્યા 3। હવે આ 10 અને 2 12, તો આપણે 12 માંથી 5 બાદ કરીએ, તો 12 માંથી 5 જાય તો 7, 3 માંથી 3 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2। તો બાદબાકી કરતા આપણે જવાબ શું મળે, 207 જવાબ મળે। હવે આપણે સૂચના શું છે કે જવાબ ચકાસો। હવે
હવે બાદબાકીની અંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે દાખલો ગણ્યા પછી આપણે આ જે બાદબાકી કર્યા પછી જે જવાબ છે એ સાચો છે કે ખોટો એનો આપણે તાળો મેળવવો હોય તો શું કરીશું આ જે નીચેની બે સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો આપણે આ ઉપરની જે સંખ્યા છે એ સંખ્યા મળે તો જ આપણો દાખલો સાચો કહેવાય બરાબર તો આપણે એની ગણતરી કરીશું કે એમાં લઈશું આપણે આ જે 7207 જે જવાબ આવ્યો એ આપણે ઉપર લખવાના એટલે 207 વત્તા જે બીજી સંખ્યા આપેલી છે આપણને 135 એ આપણે નીચે લખવાના બરાબર હવે 7 ને 5 12 નો બગડો વધી પડી 1 3 ને વધી 1 4 2 ને 1 3 તો આપણે સંખ્યા શું મળી 242 મળી જે આપણી રકમની પ્રથમ સંખ્યા હતી ખ્યાલ આવ્યો એ જ પ્રમાણેનું આપણે હજી બીજું એક ઉદાહરણ સમજીએ જેમાં આપણે રકમ લઈશું 972 ઓછા 225 જેમાં આપણે જોઈએ તો એકમના સ્થાનમાં 2 અને 5 તો 2 માંથી 5 ન જાય એટલે આપણે ઉપર દશકો મૂક્યો એ દશકો 7 ઉપરથી લીધો એટલે 1 બાદ કર્યો પર 6 મૂક્યા બરાબર હવે આ 10 ને 2 12 તો એ 12 માંથી આપણે 5 બાદ કરવાના છે તો 12 માંથી 5 જાય તો 7 6 માંથી 2 જાય તો 4 અને 9 માંથી 2 જાય તો 7 બરાબર હવે આપણે શું જવાબ મળ્યો 747 હવે આપણે આ જવાબ જે ગણતરી કરીએ સાચી કે ખોટી તેની ચકાસણી કરીશું આપણે તાળો મેળવીને જેમાં આપણે આ જવાબ સૌપ્રથમ લખીશું ઉપર કે 747 વત્તા બીજી સંખ્યા કઈ છે આપણી 225 225 તો 7 ને 5 12 નો બેગડો મૂક્યો વધી 1 4 ને વધી 1 5 5 ને 2 7 7 માં 2 ઉમેરતા 9 તો જવાબ આપણને 272 મળ્યો જે આપણા રકમની પ્રથમ સંખ્યા આપણે મેળવી બરાબર તો આ પ્રમાણે આપણે બાદબાકી કરી જવાબની ચકાસણી સરળતાથી કરી શકીએ છીએ નિશાની
बादबाकी नी होय। नियम खास समझो कि प्रथम संख्या खाली होय, निशानी बादबाकी नी होय, तो आपेली बे संख्यानो शू करीशु आपणे सरवाळो करीशु। फरी एकवार समझाऊ, प्रथम संख्या खाली होय, निशानी बादबाकी नी होय, आपेली बे संख्यानो सरवाळो करीशु। केम? कारण के आपणे बादबाकी गणीए छीए, तो ऊपर जे सौथी पहेली संख्या होय ए केवी होय बादबाकी नी अंदर? हमेशा मोटी संख्या होय, कारण के मोटी संख्या माथी ज आपणे नानी संख्या बाद करी शकीए छीए। तो नियम ने आधारे आपणे जोईए तो 4 + 2 करता जवाब शू मळशे आपणे? 6 मळशे। हवे जुओ 6 - 4 तो 6 માંથી 4 બાદ કરો તો જવાબ 2 મળી શકે આપણને, બરાબર? હવે આપણે આગળનું ખાનું જોઈએ પેન, તો એના માટેનો પણ એક નિયમ છે કે વચ્ચેની સંખ્યા ખાલી હોય, નિશાની બાદબાકીની હોય। ફરી વચ્ચેની સંખ્યા ખાલી હોય, નિશાની બાદબાકી હોય, તો આપેલી બે સંખ્યાની આપણે કરીશું બાદબાકી। नियम समझो खास के प्रथम संख्या वच्चे नी संख्या जो खाली हो तो निशानी बादबाकी हो, तो आपेली बे संख्या नी शू करीशु आपणे? बादबाकी करीशु। એટલે કે 7 - 2 આ જવાબ મેળવવા આપણે એ બાદબાકી કરવી પડે। તો 7 માંથી 2 જાય તો કેટલા બાકી રહે? 5 બાકી રહે। હવે આપણે સીધી સીધી ગણતરી કરો તો 7 - 5 કરતા 2, બરાબર? હવે એ જ આધારે એ જ નિયમોને આધારે આપણે બીજો કોષ્ટક સમજીએ, જેમાં જોઈએ કે 0 2 અને ખાલી જગ્યા છે, એટલે કે 0 - 2 બરાબર ખાલી જગ્યા। આપણી રકમ છે કે 0 - 2 બરાબર ખાલી જગ્યા। તો હવે અહીં શું કરીશું? તો હવે અહીં તો 0 માંથી 2 બાદ થશે નહીં, 0 માંથી 2 બાદ થાય નહીં, તો આપણે 0 ઉપર મૂકીશું 10 નો। હવે એ 10 માંથી આપણે 2 બાદ કરીશું, તો 10 માંથી 2 જાય તો જવાબ મળશે આપણને 8, બરાબર? હવે એ 10 કો આપણે ક્યાંથી લીધો? 5 ઉપરથી લીધો કહેવાય, એટલે કે 5 માંથી આપણે 1 બાદ કરી ઉપર 4 લખ્યા। હવે નિયમ યાદ કરો કે મેં નિયમ હાલત સમજાવ્યો કે વચ્ચેની સંખ્યા ખાલી હોય, બાદબાકીની નિશાની હોય, બે સંખ્યા આપેલી હોય, તો શું કરવું પડે? બાદબાકી કરવી પડે, એટલે કે 4 માંથી 2 જાય તો 2। તો હવે આપણી સંખ્યા આખું બને કે 5 માંથી 2 બાદ આપણે 10 કો લીધો એટલે 4 મૂકે તો 4 માંથી 2 જાય તો 2 જવાબ મળે। હવે આગળ છે કે ખાલી જગ્યા -4 બરાબર જવાબ 1 આપેલો છે, તો એના માટે આપણે નિયમ સમજવાનો છે કે પ્રથમ સંખ્યા ખાલી હોય, નિશાની બાદબાકીની હોય, તો આપેલી બે સંખ્યાનો આપણે સરવાળો કરીશું। તો 4 અને 1 કેટલા થાય? 5 થાય। તો આ પ્રમાણે આપણે કોષ્ટકમાં ખાનાની અંદર ખૂટતા અંક મેળવી શકીએ છીએ। હવે આગળ જોઈશું આપણે પેટર્ન। સરવાળા અને બાદબાકીને આધારે આપણે કેટલીક પેટર્નો સમજીશું, જેમાં આપણે પેટર્નમાં શું કરીશું, સૌપ્રથમ સંખ્યા કયા ક્રમમાં છે એ નક્કી કરીશું, અને એ નક્કી કર્યા પછી પ્રથમ બે સંખ્યાઓ વચ્ચેનો આપણે તફાવત નક્કી કરવાનો છે, અને તેના આધારે જ આપણે જવાબ મેળવીશું। પેટર્ન પૂર્ણ કરો, જેમાં પહેલા નંબરે છે 175 205, ખાલી જગ્યા 262 અને ખાલી। આ આપણી પહેલી પેટર્ન છે। હવે જુઓ પેટર્નની અંદર આપણે શું નક્કી કરવાનું, તો સૌથી પહેલા સંખ્યાઓ જે છે એ કયા ક્રમમાં છે, તો આપણે જોઈએ ક્રમ નક્કી કરવા માટે 175 પછી મોટી સંખ્યા છે, બરાબર? સૌથી પહેલા સંખ્યા નાની પછી મોટી સંખ્યા, તો
એ થઈ ચડતા ક્રમની ડેટા કયા ક્રમની ચડતા ક્રમમાં આ સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવેલી હોય પેટર્નની અંદર તો દર વખતે દરેક સંખ્યાઓમાં શું કરવું પડે સંખ્યા ઉમેરવી પડે એટલે કે જો 2 5 7 હોય એટલે કે ચડતો ક્રમ થયો તો 2 માં 3 ઉમેર્યા તો 5 5 માં 2 ઉમેર્યા તો 7 એટલે કે ઉદાહરણ સ્વરૂપે આપણે સમજ્યા તો ચડતો ક્રમની અંદર દર વખતે સંખ્યા ઉમેરવી પડે હવે દર વખતે કેટલી સંખ્યા ઉમેરવી એ નક્કી કરવા માટે પ્રથમ બે સંખ્યાઓની આપણે કરીશું બાદબાકી પ્રથમ બે સંખ્યાઓની શું કરીશું બાદબાકી કરીશું એટલે કે 205 માંથી 175 આપણે બાદ કરીએ તો 205 ઓછા 175 તો 5 માંથી 5 જાય તો 0 0 માંથી 7 ના જાય એટલે ઉપર 10 તો લીધો 10 બે ઉપરથી લીધા એટલે ત્યાં 1 મૂક્યો 0 માંથી 7 જાય તો 3 1 માંથી 1 જાય તો 0 તો આપણે એ સંખ્યા મળી 30 એ સંખ્યા શું મળી આપણે 30 મળી મતલબ સાબિત શું થયો દર વખતે આપણે દરેક સંખ્યાની અંદર 30 ઉમેરવાના થાય બરાબર 175 માં 30 ઉમેર્યા તો આપણે 205 મળેલા છે હવે 205 ની અંદર આપણે ફરી 30 ઉમેરવાના છે 205 ની અંદર આપણે 30 ઉમેરીએ તો શું જવાબ મળે તો આપણે સરવાળો કરીશું કે 205 વત્તા 30 5 ને 0 5 3 0 3 અને 2 તો જવાબ મળ્યો આપણે 235 હવે ફરી છે 235 ની અંદર 30 ઉમેર્યા છે તો જવાબ આપણે 265 આપેલો છે હવે 265 જવાબ આપેલો છે તો આગળની સંખ્યા મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો 265 ની અંદર આપણે ફરીથી 30 ઉમેરીશું બરાબર તો 265 વત્તા 30 5 0 5 6 ને 3 9 અને 2 એટલે કે 295 થાય હવે 295 ની અંદર શું કરવાનું ફરીથી આપણે 30 ઉમેરવાના છે 295 વત્તા 30 5 0 5 9 9 માં 3 ઉમેરો તો 9 ને 3 કેટલા થાય 12 તો 12 નો બગડો વધી પડે 1 2 ને 1 3 તો જવાબ મળશે 325 તો અહીં જે આપણે આ પેટર્ન જોઈએ શું જોયું ચડતા ક્રમ માટેની પેટર્ન જોઈએ હવે ચડતા ક્રમ માટેની પેટર્ન હોય તો દર વખતે આપણે શું કરવું પડે સંખ્યા ઉમેરવી પડે અને કેટલા ઉમેરવા એ નક્કી કરવા માટે આપણે પ્રથમ બે સંખ્યાની બાદબાકી કરી એટલે આપણે આ ઉદાહરણ જે સમજ્યા એમાં દર વખતે 30 30 આપણે ઉમેરેલા છે બીજી પેટર્ન જોઈએ જેમાં આપણને સંખ્યા આપી છે 800 ખાલી જગ્યા 600 ખાલી જગ્યા 400 ખાલી જગ્યા ની ખાલી જગ્યા તો અહીં આપણે જોઈએ તો આમાં સંખ્યા કયા ક્રમમાં છે એ નક્કી કરવાનું છે તો 8 પછી 6 પછી 4 તો કયો ક્રમ થયો ઊંધી સંખ્યા છે એટલે એ થયો ઉતરતો ક્રમ હવે જો સંખ્યા ઉતરતા ક્રમમાં આપેલી હોય તો દર વખતે આપણે શું કરવું પડશે સંખ્યાને ઉમેરવી પડે ઉતરતો ક્રમ હોય તો સંખ્યાને આપણે શું કરવું પડે સોરી બાદ કરવી પડે ચડતા ક્રમની અંદર સંખ્યા ઉમેરવી પડે પ્રથમ નંબરમાં જોયું આપણે ચડતો ક્રમ અને સંખ્યા ઉમેરવી હવે એ જ વસ્તુ આપણે બીજા નંબરમાં છે જેમાં છે ઉતરતો ક્રમ અને સંખ્યા બાદ કરવી તો હવે બાદ કરવાની છે તો હવે આપણે જોઈએ તો 800 થી 600 વચ્ચેની સંખ્યા ખાલી છે તો 800 થી 600 માં વચ્ચે સંખ્યા ખાલી છે તો આપણે જોઈએ કે 800 ઓછા 600 તો 0 0 અને 2 તો 200 તો અહીંયા આવે જ નહીં કારણ કે 800 માંથી 200 બાદ કરીએ તો સીધા 600 થાય પણ આપણે તો
વચ્ચે સંખ્યા કાલી કરવાની છે તો 200 ના 2 ભાગ પાડો તો શું થાય 200 ના 2 ભાગ પાડતા આપણે 100 મળે એટલે કે અહીં સાબિત શું થશે દર વખતે 100 100 બાદ કરવાના થાય તો 800 માંથી 100 બાદ કરો તો 700 મળે 100 100 શું કરવાના છે દર વખતે બાદ કરવાના થાય તો 700 માંથી 100 બાદ કરો તો 600 મળશે 600 માંથી આપણે 100 બાદ કરીએ તો 500 500 માંથી 100 બાદ કર્યા તો 400 400 માંથી 100 બાદ કરો તો 300 અને 300 માંથી 100 બાદ કરો તો 200 મળે તો આ પ્રમાણે આપણે આ ઉદાહરણ જોયું જેમાં આપણે શું સમજ્યા સૌપ્રથમ ચડતો ક્રમ જેમાં દર વખતે સંખ્યા ઉમેરવી પડશે અને ઉતરતો ક્રમ જેમાં દર વખતે સંખ્યા આપણે બાદ કરવી પડશે બરાબર તો અહીં આ વિડિયોની અંદર આપણે જે કંઈ પણ માહિતી આપી એ દરેક વસ્તુ તમે નોટબુકની અંદર લખવાની રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ